Hey everyone, welcome back to my new vlog. કેમ છો બધા? બધા મજામાં જ હશો? અને સોરી આની હું બગાડી છે મેં સૌથી વધારે, મતલબ સૌથી વધારે એમ તો બધા મને સપોર્ટ કરે જ છે, પણ રચિતા રોજ એની બપોરની ઊંઘ બગાડીને આ રીતે રેડી થઈને મારી જોડે એક જ બેનના ત્યાં આવે છે. અમે લોકો આજે મારે રીલ શૂટ કરવાની છે અને જે મારા સર છે કોરિયોગ્રાફર એ પણ આવી રહ્યા છે મારે એક રીલ માટે. પણ એમાં કેવું છે કે તમને બધાને ખ્યાલ જ છે કે હું ડાન્સ વિડીયો બહુ જ ઓછા બનાવું છું. પર્સનલી મને એટલું ઇન્ટરેસ્ટ નથી અને આ એક પિમ્પલ મને બહુ જ પરેશાન કરે છે. બટ રોજ હમણાં 2-3 દિવસથી આ પિમ્પલનું તો આવી જ જાય વચ્ચે. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હેતલબેનના ત્યાં. પહેલાં જિંતલના ત્યાં જઈને આઉટફિટ લઈને જવાનું છે. જિંતલબેનના ત્યાંથી આઉટફિટ લઈને જવાનું છે હેતલબેનના ત્યાં. પછી ત્યાં થોડી પ્રેક્ટિસ કર્યા પછી શૂટ કરવાનું છે. સો ચલો 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 સસ્તી બંગાળ. તો અત્યારે અમે આઉટફિટ અને જ્વેલરી લઈ લીધી છે. ઓર કુછ લાના હૈ? નહીં કુછ નહીં લાના હૈ. ચલો તો સોસાયટીમાં આવશું. પેપા મસ્તી. અત્યારે પહોંચી ગઈ છું હેતલબેનના ત્યાં. હાય ઓ મોટા માણસો. અને જો મિશિતા બેટુ આઈ શકી ઢીંગલી. તો ફેમિલી, અત્યારે હેતલબેન થોડા બિઝી હતા એટલે મને સચિનભાઈએ હેર સ્ટ્રેટ કરી દીધા છે. હવે હેર સ્ટ્રેટ થઈ જશે એટલે આપણે હેતલબેન મેકઅપ સ્ટાર્ટ કરવાના છે. હેતલબેને અત્યારે મારો મેકઅપ કરી દીધો છે સ્ટાર્ટ. અને થેન્ક યુ સો મચ હેતલબેન કે તમે મારી પાછળ આટલી બધી મહેનત કરી રહ્યા છો. અને અત્યારે એમને બહુ જ કામ હતું અને તો પણ એમને મને સામેથી કીધું કે તમે આવી જાઓ હું તમને કરી આપીશ. બિકોઝ મારે આજે ઇન્સ્ટન્ટ રીલ શૂટને એવું હતું એના માટે. સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ છે હેતુ બ્યુટી પાર્લર. ફટાફટ જઈને એમને ફોલો કરો અને કોઈ પણ ઓર્ડર હોય તો બુક કરાવી શકો છો તમે. સો ગાઈઝ, આ મારી ફાઇનલ પ્રેક્ટિસ હતી જે ગઈકાલે કરી હતી. એના પછી જે થોડું ઘણું મારે બાકી હતું, બિકોઝ આજે સવારથી મેં કંઈ પ્રેક્ટિસ નહોતી કરી, અને ફાઇનલી મારે થઈ ગયું છે કમ્પ્લીટ. જે રીલ આવવાની છે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર, ઇન્સ્ટાગ્રામનો પેજ છે ખુશી પ્રજાપતિ 04 અંડરસ્કોર. જલ્દીથી જલ્દી ત્યાં મને ફોલો કરી દો અને આ રીલ જોઈ આવો. અત્યારે કેવું થયું છે ખબર છે? મારી રીલ બેકગ્રાઉન્ડ ના હિસાબથી કંઈ કહેવું નથી, બટ બહુ બધા ઇશ્યુ ક્રિએટ થયા છે. અત્યારે હું બીજી એક જગ્યાએ આવી ગઈ છું, બીજા લોકેશન ઉપર આવી ગઈ છું. ચા પી લઉં પહેલાં. ચા પીને પછી રીલ આપણે કરીશું સ્ટાર્ટ. હોપ કે થઈ જાય. અને ભાઈલો બી આવી ગયા છે, બહુ લેટ આવ્યા છે. એ પણ થાકી ગયા. મારી પાછળ બધા મહેનત કરી રહ્યા છે. મિતેશ સર છે, એમના ફ્રેન્ડ છે સચિનભાઈ છે, અને મારા હસબન્ડ છે જે મારો જીવ છે. અને તમારી નણંદ કંઈક એવું એ આવી છે. અમારી ગાડીમાં સાઉન્ડ અમે સ્ટાર્ટ કરીશું અને અહીંયા આગળ રીલ
શૂટ કરી છે પણ આટલી બધી મહેનત યાર ખુશીબેન માટે નવું ડીજે મંગાવ્યું છે નિકેશ ડીજે. ફાઇનલી રીલ થઈ ગઈ છે કમ્પ્લીટ. શું કહેવું તમારું? શું કહું? કઈક તો કહો, દર વખતે એમ કહો છો શું કહું એટલે. બહુ જ ગજબ ની હું થાકી છું પણ બહુ નાઈટ ના શું બહુ થાય. હા પણ બહુ પ્રીટી લાગી રહી છું મને. કમેન્ટ કરજો કેવી લાગી રહી છું. હાય નિકો. હાય. 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 આ રચિતા જો બેઠી બેઠી કેમેરા માં દુપટ્ટો કાઢ. હવે કઈ તું એક્ટિવા લઈ નહીં આવી. પાછું કાઢું પહેરવાનું કે પહેરીશ? તારે એક્ટિવા ઉપર જવાનું કે ચાલતું જવાનું? ચલ કે જાયેગી અત્યારે અમે થઈ ગયા છે ઘરે રિટર્ન. બેસી ગયા છે ભાઈ ખોડામાં શાંતિથી અને અત્યારે બધા જમવા બેસી ગયા છે. મમ્મી બનાવી દીધું છે જમવાનું. હું થોડી વાર રહીને જમીશ કેમ કે થોડી ફ્રેશ થઈ જઉં. અને અમારા ફ્લેટમાં અત્યારે નવરાત્રીની બધી પ્રિપેરેશન ચાલી રહી છે. બાબુ સો ફેમિલી અત્યારે 10:15 થઈ ગયા છે. મને ગજબની ઊંઘ આવે છે પણ અત્યારે મારે સુવાનું નથી કેમ કે બ્લોગ એડિટ કરવાનો છે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ આટો મારવા માટે. હા મમ્મી મમ્મીએ પોતે કાનમાં એસી ભરાવ અમને જોર જોરથી બૂમો પાડે છે. સો અત્યારે નવરાત્રીની તૈયારી ચાલી રહી છે ફ્લેટમાં. બધા નીચે તૈયારી કરી રહ્યા છે. ફાઇનલી અમારા ફ્લેટમાં નવરાત્રીનું ડેકોરેશન થાય છે. હું એટલે ટેન્શન લેતી હતી કે ભાભી ને મમ્મી એવું કે બસ તું ચિંતા ના કર. એમની રીતે દોઢ ડાઈ થઈને કે કેમ આજુ આ લોકોએ ડેકોરેશન નહીં કર્યું, કેમ હજુ લાઈટ નહીં લગાવી. તાર શું પંચાયત, આજે તમારો અવાજ પણ જતો રહ્યો છે. મારો નવરાત્રીમાં બહુ વહી જશે એટલે મને ગમશે કે બોલવું નહીં પડે. મારે ગરબા નથી ગાવાના કેમ કે મેં એવું ડિસાઈડ કર્યું છે કે 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ને તો જ હું નવરાત્રી સેલિબ્રેટ કરી. દયાના દેવ. નીસુ નીસુ લાઈટ મજા આવી રહી છે ને બબડી. હા હા નીશુ રેડી એ ના પાડી લેવાની. નીશુ આ લાઈટ જો, લાઈટ જોવે જો, લાઈટ જોવે જો. ભાઈ તું ના પાડી દે દે. ના કીધું, ના નો કીધું, નો ગલી થાય, ગલી થાય, ગલી થાય. અમે અત્યારે સોડા પીવા માટે આવી ગયા છીએ અને નીશુ જો નીશુને તો બળ લઈને એટલે મોજે મોજ છે. સિકન જે પી રહ્યા છે નિકેશ અને આ જો દર ખાતે બબડા જોઈએ. શરમ કર, શરમ એકલી એકલી પીવા છો. મળ છો ના મન ના વા એને બધું ટેસ્ટ કરવું હોય. મસ્ત આ ખાતી લાગા મસ્ત. સો અત્યારે હું ટ્રાય કરીશ. લાવો તો જય શ્રી ગણેશ.
રો તો લાવ પણ આમે જય શ્રી કૃષ્ણ. લઈ લો આને, લઈ લો આને, લઈ લો. ચુંદડી ધૂપ અગરબત્તી નિશુ ને તો ખબર નહી શું કરવું છે. શું કરવું છે બેટા? ચાવી? ઓકે ચાલો ચાલો કરો. હાલો ચાલુ કરો. આટલું બધું નિશુ એ વચ્ચે લાવ બંધ કરો ઉભો રે. મંકીશી તો પીપ જેવું મનકી છું મેં કે પાછો જાય છે નીચે એમ કે ઘરે લઈ જશે ને તો રોવા ચડે છે. શું ખબર કઈ છે તને? ઘરે લઈ જાઓ, અંદર લઈ જાઓ તો રોવા માંડે. બહાર લાવતો છું જો કેવી ખુશી આવી. બાય બેટો. નીચે બાય. તેમ મે 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 કેવો કલર છે નાખ્યો? હવે તમારે શું કેવું? હવે કઈ નહીં, હવે છે ને બ્લોગ આપણે એન્ડ કરવાનો છે અને પછી હા તો અત્યારે અમે લોકો બ્લોગ કરી રહ્યા છો એન્ડ લિફ્ટમાં. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હરે કૃષ્ણ.